વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ ટાઈમ પાર્ટ એક અને પાર્ટ બે આપણું ચાલી ગઈ છે આજે પાર્ટ ત્રણ છે આપણું પાર્ટ એકની અંદર આપણે થિયરી શીખ્યા છે અને પાર્ટ બેની અંદર આપણે અચલ આધારની રીતે ઉદાહરણ એક અને ઉદાહરણ બે શીખ્યા છે ઉદાહરણ એકની થોડું રિવિઝન કરી લઈએ આપણે કે ઉદાહરણ એકની અંદર વિદ્યાર્થી મિત્રો આપણને વસ્તુ એક જ આપી હતી ઘઉં અને વર્ષો શું આપ્યા હતા આપણને અલગ અલગ એટલે આપણે દરેક વર્ષ માટે શું કર્યું આપણે સૂચકાંક શોધ્યો ઉદાહરણ બેની અંદર વિદ્યાર્થી મિત્રો આપણને વસ્તુઓ એક કરતાં વધારે આપી હતી અને વર્ષો ખાલી બે જ આપ્યા હતા બે હજાર પંદર એ આપણું ચાલુ વર્ષ કહેવાય અને બે હજાર ચૌદ એ આપણું આધાર વર્ષ કહેવાય વિદ્યાર્થી મિત્રો મેં તમને લાસ્ટ પાર્ટમાં પણ કહ્યું હતું જ કે જો વસ્તુઓ એક કરતાં વધારે આપે તો આપણે બે જાતની ગણતરી કરવી પડે પહેલાં તો દરેક વસ્તુનો સૂચકાંક શોધવો પડે ત્યારબાદ આ દરેક સૂચકાંકનો સરવાળો કરી ભાગ્યા જે પણ વસ્તુ હોય એ વસ્તુ કરવો પડે એને કહેવાય સામાન્ય સૂચકાંક આજે આપણે ઉદાહરણ નંબર ત્રણની ચર્ચા કરીશું ઉદાહરણ નંબર ત્રણની રકમ એવી છે એક ખાંડ ઉત્પાદન કંપનીના વર્ષ બે હજાર આઠથી બે હજાર પંદર સુધીના ખાંડ ઉત્પાદનના આંકડા નીચે પ્રમાણે છે આ માહિતી પરથી વર્ષ બે હજાર નવ બે હજાર દસ અને બે હજાર અગિયારના સરેરાશ ઉત્પાદનને ఆధార వర్షను ఉత్పాదన અચલ આધારની રીતે સૂચકાંક તૈયાર કરવાનો છે વિદ્યાર્થી મિત્રો આપણે ખાસ જોવાનું છે બે હજાર નવ બે હજાર દસ અને બે હજાર આ દાખલામાં આપણને આધાર વર્ષ આપેલું નથી આપણે આધાર વર્ષ શોધવાનું છે અને કેમનું શોધવાનું છે આપણે ત્રણ વર્ષોનું સરેરાશ ઉત્પાદન લેવાનું છે આપણે બે હજાર નવનું ઉત્પાદન બે હજાર દસનું ઉત્પાદન અને બે હજાર અગિયારનું ઉત્પાદન વિદ્યાર્થી મિત્રો સરેરાશ એટલે બધાને ખબર છે કે મધ્ય સિમ્પલ છે બધા અવલોકોનો સરવાળો ભાગ્ય અવલોકનોની સંખ્યા અહીંયા ત્રણ જ અવલોકન છે બે હજાર નવનું વર્ષ બે હજાર દસનું વર્ષ અને બે હજાર અગિયારનું વર્ષ છે એટલે પહેલાં શું કરવું પડશે આપણે આધાર વર્ષ અથવા આધાર કિંમત શું કરવી પડશે આપણે શોધવી પડશે રકમમાં આપણને આધાર વર્ષ આપેલું નથી આપણે કેમનું શોધવાનું છે ત્રણ વર્ષની સરેરાશ લઈ અને એ આપણે આધાર વર્ષ નક્કી કરવાનું છે બે હજાર નવનું ઉત્પાદન છે એકસો ને છન્નું બે હજાર દસનું ઉત્પાદન છે બસો ને બે અને બે હજાર અગિયારનું ઉત્પાદન છે બસો ને ચૌદ ટોટલ આપણી પાસે ત્રણ વર્ષ છે એટલે છેદમાં કેટલા આવશે ત્રણ આવશે ને આપણો જવાબ થશે બસો ને ચાર એટલે વિદ્યાર્થી મિત્રો આપણા દરેક દાખલામાં પીઝીરો કેટલું થશે બસોને ચાર આપણે અચલ આધારની રીતે એટલે દાખલા શીખીએ છીએ એટલા માટે આપણે દરેક દાખલામાં પીઝીરો બદલાશે નહીં હવે આપણે દાખલાની શરૂઆત કરીએ આપણે કેમ કે આપણને સરેરાશ ઉત્પાદન મળી ગયું છે બસોને ચાર તો આપણે પહેલાં બે હજાર આઠના વર્ષ માટે આપણે સૂચકાંક શોધીશું સૂચકાંકનું સૂત્ર બધાને ખબર જ છે સાહેબ હા વિદ્યાર્થી મિત્રો કે વન બાય પી જીરો પી વન એટલે ચાલુ વર્ષનો ભાવ પી જીરો એટલે કે આધાર વર્ષનો ભાવ હવે વિદ્યાર્થી મિત્રો બે હજારમાં આઠ માટે એકસો ને છ્યાસી એ ચાલુ વર્ષની કિંમત થાય અને આધાર વર્ષની કિંમત કેટલી થશે આપણે બસો ને ચાર તમે આગળના દાખલા શીખી ગયા અને આગળના દાખલામાં સાહેબ તમે કહેતા હતા કે પહેલાં ખાનામાં તો સો આવે પણ એ સો ક્યારે આવે કે દાખલા તરીકે બે હજાર આઠ આપણું આધાર વર્ષ તરીકે હોય ત્યારે આ દાખલામાં આપણું બે હજાર આઠ આધાર વર્ષ નથી આપણે ત્રણ વર્ષોની સરેરાશ લઈને આધાર વર્ષ નક્કી કર્યું છે એટલે પહેલા ખાનામાં સો આવે નહીં આપણે સૂત્ર પ્રમાણે જોઈશું પીવનના છેદમાં પી જીરો ગુણ્યાસો ચાર ચાલુ ચાલુ ભાવ 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 છેદમાં આધારનો આધારનો છે અને આપણે ચાર તો એકસો છ્યાસી ભાગ્યા બસો ચાર ગુણ્યા સો જવાબ આપણો આવ્યો એકાણું પોઈન્ટ અઢાર એ જ પ્રમાણે બે હજાર નવની વાત કરીએ તો બે હજાર નવ માટે ચાલુ ભાવ એકસો છન્નું થશે અને આધાર વર્ષનો ભાવ કેટલો થશે આપણે બસોને ચાર ગુણ્યા સો કરીશું તો આપણને જવાબ મળશે છન્નું પોઈન્ટ ઝીરો ને આઠ ત્યારબાદ બે હજાર દસની ચર્ચા કરીએ બે હજાર દસ માટે ચાલુ ભાવ બસો બે અને આધાર ભાવ બસો ને ચાર ગુણ્યા સો આપણો જવાબ થશે નવ્વાણું પોઈન્ટ જીરો બે ત્યારબાદ બે હજાર અગિયારની ચર્ચા કરીએ તો ચાલુનો ભાવ બસો ચૌદ આધારનો ભાવ બસો ચાર ગુણ્યા સો બરાબર એકસો ચાર પોઈન્ટ નેવું ત્યારબાદ બે હાજર બાર ની ચર્ચા કરીએ સોળ અને આધાર વર્ષનો ભાવ બસો ને ચાર ગુણ્યા સો કરીશું તો એકસો પાંચ પોઈન્ટ ઇઠ્યાસી થશે એ જ પ્રમાણે બે ની ચર્ચા કરીએ તો ચાલુ વર્ષનો ભાવ બસો છવ્વીસ થશે અને આધારનો ભાવ આપણે શોધ્યો જ છે બસો ચાર ગુણ્યા સો કરીશું તો આપણો જવાબ થયો એકસો દસ પોઈન્ટ ઇઠ્યોતેર થયો ત્યારબાદ બે હજાર પંદરની ચર્ચા કરીએ તો બસો ત્રીસ આપણે ચાલુ વર્ષનો ભાવ થશે અને બસો ચાર આપણે આધાર વર્ષનો ભાવ શોધ્યો જ છે એને ગુણાકાર સો સાથે કરી દઈએ તો આપણો જવાબ થયો એકસો બાર પોઈન્ટ પંચોતેર વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણેનો દાખલો વિભાગ સીમાં ખૂબ જ પૂછાય છે કે બે ત્રણ વર્ષની સરેરાશ લેવાની અને આપણે એને આધાર વર્ષ તરીકે લેવાનું અને આપણે દાખલો કરવાનો વિભાગ સીની અંદર આવા દાખલા બે ગુણની અંદર પૂછાય છે હવે ચોપડીની અંદર આવા જેટલા પણ દાખલા હોય એવા આપણે શું કરવાના છે લેસનમાં ઘરે કરવાના છે દરેક વિડીયોને વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી નિહાળવાનું છે ધ્યાનથી સાંભળવાનું છે અને અંત સુધી જોવાનું છે તો જ આપણને પરિણામ મળશે જો અધરવાઇઝ તમે વિડિયો ટુકડે ટુકડે જોશો ઉરાડતા ઉરાડતા જોશો તો વચ્ચેના અમુક પોઈન્ટ તમને સમજણ પડશે નહીં અને વિદ્યાર્થી મિત્રો ઘરે તમારે તૈયારી કરવાની છે તો જ આપણને સો પરિણામ સોનામાં સુગંધ જેવું મળશે અહીં તમે દાખલા કરશો જોશો અને ઘેર તમે એની નોટ્સ તૈયાર નહીં કરો તો તમે ધાર્યું પરિણામ મેળવી શકશો નહીં વિદ્યાર્થી મિત્રો આપણે ઉદાહરણ એક ઉદાહરણ બે અને ઉદાહરણ ત્રણ એ આપણે અચલ આધારની રીતે શીખ્યા હવે આપણે શીખીશું પરંપરિત આધારની રીત વિદ્યાર્થી મિત્રો પરંપરિત આધારની રીત ખૂબ જ સરળ છે કેમ કે એમાં આધાર વર્ષ નક્કી કરવાની કોઈ જરૂર પડતી નથી મુશ્કે મતલબ કે આધાર વર્ષ પસંદ કરવામાં કોઈ પ્રશ્ન ઉદ્ભવતો નથી કેમ નથી ઉદ્ભવતો જે વર્ષ આપણું ચાલુ હોય તેનું અગાઉનું વર્ષ જ આપણે આધાર વર્ષ તરીકે લેવાનું છે એના માટે જ એનું નામ પરંપરિત આધારની રીત નામ પડ્યું છે કેમ કે દર વર્ષે આધાર વર્ષ બદલાય અચલ આધારની રીતની અંદર આપણું આધાર વર્ષ દર વર્ષે બદલાતું નથી એનો મતલબ શું થયો કે અચલ આધારની રીતમાં પી જીરો અચળ રહે છે જ્યારે પરંપરિત આધારની રીતની અંદર વિદ્યાર્થી મિત્રો આપણો આધાર વર્ષ દર વર્ષે બદલાય છે એટલા માટે એનું નામ શું પડ્યું છે પરંપરિત આધારની રીત અને આધાર વર્ષ નક્કી કરવામાં કોઈ પણ જાતનો પ્રશ્ન ઉદભવતો નથી મેં તમને હમણાં સમજણ પાડી છે કે દાખલા તરીકે બે હજાર વીસ એ આપણું ચાલુ વર્ષ છે તો તમારા ફટ દેને જવાબ નીકળી જાય કે સાહેબ બે હજાર ઓગણીસ એ આપણું આધાર વર્ષ થશે એ જ પ્રમાણે બે હજાર દસ ને આપણે ચાલુ વર્ષ તરીકે લઈએ તો બે હજાર વર્ષ તરીકે ગણાશે દાખલા તરીકે બે હજાર ચાલુ તો આધાર વર્ષ નક્કી કરવામાં કોઈ પ્રશ્ન થાય જ નહીં ફટ દઈને બે હજાર ઓગણીસ આપણો જવાબ નીકળવો જોઈએ કેમ કે જે વર્ષ આપણું ચાલુ હોય તેની અગાઉનું જ વર્ષ આપણે આધાર વર્ષ તરીકે લેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આપણે ઉદાહરણ ચાર પરંપરિત આધારની રીતથી દાખલા આપણે ચાલુ કરીશું ઉદાહરણ નંબર ચાર ઉદાહરણ નંબર ચાર વિદ્યાર્થી મિત્રો એક કંપનીના વર્ષ બે હજાર ચૌદના દરેક બે મહિનાના અંતે શેરના બંધ થતા ભાવ અંગેની માહિતી આપેલી છે આ માહિતી પરથી પરંપરિત આધારે સૂચકાંક શું કરવાનો છે આપણે ગણવાનો છે હમણાં જ મેં તમને શીખવાડ્યું કે પરંપરિત આધારની રીત આવે તો વિદ્યાર્થી મિત્રો બિલકુલ સિમ્પલ જ છે જે આપણું ચાલુ વર્ષ હોય તેનું અગાઉનું આપણું શું થઈ જાય છે આપણું આધાર વર્ષ થઈ જાય છે એટલે દાખલો શરૂ કરીએ આન્સર છે આપણો આપણને શેરના ભાવ આપ્યા છે જાન્યુઆરી માર્ચ મે જુલાઈ સપ્ટેમ્બર અને નવેમ્બર આપણે સૂચકાંક શોધવાનો છે સૂચકાંકનું સૂત્ર બદલાતું નથી ખાલી પી જીરો બદલાય છે આપણો અચલ આધારની રીતમાં પી જીરો અચળ રહે અને પરંપરિત આધારની રીતમાં દરેક વખતે પી જીરો શું છે બદલાય છે જે વર્ષ ચાલુ હોય તેનું ઉપરનું આપણું વર્ષ આધાર વર્ષ લેવામાં આવે છે આપણે જાન્યુઆરી મહિનાનો સૂચકાંક શોધીએ આપણું સૂત્ર છે ના છેદમાં પીઝીરો ગુણ્યાસો પીવન એટલે ચાલુ ભાવ અને પી જીરો એટલે કે આધારનો ભાવ આપણે પરંપરિત આધારની રીતે દાખલો કરીએ છીએ એટલે ચાલુ વર્ષ જે હોય તેનું ઉપરનું જ વર્ષ આપણું આધાર વર્ષ ગણાય તો જાન્યુઆરી મહિના માટે ચાલુ ભાવ બાવીસ છે પણ વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી તમે જુઓ ઉપર કોઈ પણ આપણને કિંમત આપેલી નથી જ્યારે આપણે જે પણ વર્ષ ચાલુ હોય અને એની ઉપર કોઈ પણ જાતની કિંમત આપેલી ના હોય તો તેવા વર્ષે આપણે સૂચકાંક કેટલો ગણવાનો આપણે સો ગણવાનો આવું દરેક કિસ્સામાં ન થાય વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે સરેરાશ ઉદાહરણ નંબર ત્રણ જોયું આપણે કે સરેરાશ લઈને દાખલો કર્યો જ્યારે સરેરાશ લઈને દાખલો કરીશું તો બે જાન્યુઆરી મહિનાનો સૂચકાંક આવશે એમાં સો આવશે નહીં બરાબર છે હવે માર્ચ મહિના માટે ચેક કરીએ તો માર્ચ મહિના માટે ચાલુ છે ચાલુ ભાવ એકવીસ પોઈન્ટ વીસ છે અને તેની ઉપરનો મહિનો ઉપરનો મહિનો કયો આવે છે આપણને માર્ચની ઉપર જાન્યુઆરી તો તેનો ભાવ કેટલો છે બાવીસ એટલે વિદ્યાર્થી મિત્રો એકવીસના છેદમાં કેટલા લેવાના છે એકવીસ પોઈન્ટ વીસના છેદમાં કેટલા લેવાના છે આપણે બાવીસ લેવાના છે અને એનો ગુણાકાર કેટલો કોની સાથે કરવાનો છે સો સાથે તો આપણો જવાબ થયો છન્નું પોઈન્ટ છત્રીસ ત્યારબાદ આપણે માર્ચ મહિનાની ચર્ચા કરીએ કે માર્ચ મહિનાની અંદર આપણે ચાલુ ભાવ એકવીસ પોઈન્ટ વીસ અને આધાર ભાવ આપણો બાવીસ છે તો જવાબ છન્નું પોઈન્ટ છત્રીસ આવ્યો તે જ પ્રમાણે મે મહિનાની વાત કરીએ તો ચાલુ વર્ષનો ભાવ બાવીસ છે અને તેની ઉપરનો જ મહિનો માર્ચ મહિનો એ આપણું આધાર વર્ષ ગણા છે અને એની કિંમત આપણને રકમમાં આપી છે એકવીસ પોઈન્ટ વીસ એટલે કે બાવીસના છેદમાં એકવીસ પોઈન્ટ વીસ ગુણ્યાસો આપણો જવાબ થયો એકસો ત્રણ પોઈન્ટ સિત્યોતેર એ જ પ્રમાણે જુલાઈ મહિનાની વાત કરીએ તો ચાલુ ભાવ ત્રેવીસ થાય અને આધાર વર્ષનો તેની ઉપરનું જ વર્ષ એ કેટલો થયો આપણો બાવીસ થયો એટલે ત્રેવીસના છેદમાં કેટલા થયા બાવીસ ગુણ્યા સો તો આપણે જવાબ થયો એકસો ચાર પોઈન્ટ પંચાવન ત્યારબાદ સપ્ટેમ્બર મહિનાની વાત કરીએ તો ચાલુ ભાવ ચોવીસ પોઈન્ટ સિત્તેર અને તેની ઉપરનો ભાવ ત્રેવીસ છે એનો ગુણાકાર તમે સો સાથે કરો તો એકસો સાત પોઈન્ટ ઓગણચાલીસ થશે એ જ પ્રમાણે છેલ્લે નવેમ્બર મહિનાની વાત કરીએ તો ચાલુ ભાવ છત્રીસ છે છવ્વીસ છે અને ઉપરનો ભાવ કેટલો છે ચોવીસ પોઈન્ટ સિત્તેર છે એનો ગુણાકાર સો સાથે કરો તો આપણો જવાબ કેટલો આવે છે એકસો પાંચ પોઈન્ટ છવ્વીસ વિદ્યાર્થી મિત્રો પરંપરિત આધારની રીતમાં ખૂબ જ સરળ છે કેમ કે આમાં આધાર વર્ષ કોઈપણ જાતની નક્કી કરવાની જરૂર પડતી નથી જે વર્ષ આપણે ચાલુ લઈએ તેની ઉપરનું જ વર્ષ આપણે આધાર વર્ષ તરીકે લેવામાં આવે છે આપણે ઉદાહરણ પાંચ શીખીશું વિદ્યાર્થી મિત્રો હવે